गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे આગળના પાઠમાં જોયું પેજ નંબર 9 સુધી. હવે અહીં આપણે જોશું તો જોડીમાં ચર્ચા કરી શું જુદું છે તે શોધો, એટલે કે આ બે ચિત્રો છે એમાં થોડું થોડું જુદું પડે છે તો એ આપણે તફાવત શું છે શોધી અને એના પછીના પેજમાં આપણે લખવાના છે. તો અહીંયા આપણે જોશું કે આકાશમાં આપણને કેટલા પંખી દેખાય છે, તો કે પહેલા ચિત્રમાં આપણને 3 પંખી દેખાય છે અને બીજા ચિત્રમાં 2 પંખી દેખાય છે. ત્યાર પછી આપણે જોશો તો પહેલા ચિત્રમાં ઘરની આગળ દાદાજી બેઠા છે અને બીજા ચિત્રમાં ઘરની આગળ દાદીમાં બેઠા છે. ત્યાર પછી જોશો કે ઘરના અહીંયાનું ચિત્ર છે એમાં ઘરની આગળ શુભ અને લાભ લખેલું છે અને બીજા ચિત્રમાં ઘરની ઉપર સ્વસ્તિક દોરેલા છે. ત્યાર પછી આપણે જોઈશું કે અહીંયા જો નિરીક્ષણ કરશું તો આપણને પહેલાં ઘરમાં 2 બારી બતાવેલી છે અને બીજા ચિત્રના ઘરમાં 1 બારી બતાવેલી છે. ત્યાર પછી આપણે જોઈશું કે પહેલાં ઘરની આગળ જે ઝાડ છે એ પાતળું છે, જાડું છે અને બીજા ઘરની આગળ જે ઝાડ છે બીજા ચિત્રમાં એ કેવું છે, તો કે પાતળું અને અહીંયા તો કે જાડું છે. હવે જોશું આપણે કે આ જે ઝાડ છે એની ઉપર પંખી બેઠું છે પહેલાં ચિત્રમાં અને બીજા ચિત્રમાં આપણને ઝાડની ઉપર પંખી જોવા મળતું નથી. ત્યાર પછીના ચિત્રમાં આપણે જોશું અહીંયા તો જો અહીંયા પહેલાં ચિત્રમાં ઘરની ઉપર ચોરસ અહીંયા છે આપણને આપેલું લીલા કલરનું અને બીજા ચિત્રમાં ઘરની પાછળના ભાગે જાંબલી કલરનું ગોળ આપેલું છે. તો આ બે ચિત્ર છે એમાં આ તફાવત આપણને જોવા મળે છે. એના વિશે આપણે અહીંયા તેજલનું ઘર અને વિવેકનું ઘર એમ કરી અને આપણે લખવાનું છે. તો એ આપણે અહીંયા જોશું અને એ આપણે આગળના ચિત્રમાંથી જોઈ અને અહીંયા લખશું. તો તેજલનું ઘર પહેલું છે અને તેજલનું ઘર કીધું છે અને બીજું છે વિવેકનું ઘર. તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે અને વિવેકના ઘર પાસેનો લીમડો પાતળો છે. હવે આકાશમાં 3 પંખીઓ ઉડે છે અને આકાશમાં 2 પંખીઓ ઉડે છે. હવે તેજલના ઘરની બહાર દાદાજી બેઠા છે અને વિવેકના ઘરની બહાર દાદીમાં બેઠા છે. હવે તેજલનું ઘર છે તો દરવાજા ઉપર શુભ અને લાભ લખેલું છે અને ઘરના દરવાજા પર સાથિયા દોરેલા છે વિવેકના. હવે તેજલના ઘરને 2 બારી છે અને વિવેકના ઘરને 1 બારી છે. હવે તેની ઘરની સામે જે લીમ ઝાડ છે એના ઉપર એક પક્ષી બેઠું છે અને વિવેકના ઘરના ઝાડની ડાળી પર પક્ષી બેઠું નથી. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પૂછે કે કહો તમારા ઘર વિશે શું શું ગમે છે ને ક્યાં ક્યાં ફેરફાર કરવા જેવા છે તેની તમારા દોસ્તો સાથે વાત કરો. હવે તમારે શું લખવાનું છે અહીંયા, તો કે તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે તમારે લખવાનું છે. અહીંયા કે ક્યાં હોય એટલે કે કોઈ કઈ જગ્યાએ હોય, કેવું કેવડું હોય, નાનું હોય કે મોટું હોય, કે કેવી વ્યવસ્થા હોય, તો એ ઘરની અંદર કેટલા રૂમ હોય અને કેવી બધી વ્યવસ્થા ફર્નિચરની ગોઠવણી કેવી હોય એવું તમારે અહીંયા લખવાનું છે. અને કેવા રંગનું હોય તો એમાં તમે જે રંગ કામ કરો રંગ તો એ કેવા કેવા રંગ કરશો અને પછી મકાનની ઉપર તમે નામ શું રાખશો એ બધું તમારે અહીંયા લખવાનું છે. કહો એમાં છે કે તમે તમારા મિત્રના નવા ઘરે રહેવાનું હોય તો શી મજા પડે અને શી મુશ્કેલી પડે. બાળ મિત્રો, આપણે બીજાના ઘરે જઈએ ત્યારે ઘણી વસ્તુ
ઘણી આપણને વ્યવસ્થાથી આપણને મજા પડતી હોય છે, અને ઘણી એવી અવ્યવસ્થા ન હોય આપણે ઘરની જેમ તો આપણને ઘણી મુશ્કેલી પણ પડતી હોય છે. હવે આપણે આગળ જોશું કે વર્ગના બધા વિદ્યાર્થીઓના નામની ચિઠ્ઠીઓ બનાવો. વિદ્યાર્થીઓ વારાફરતી એક એક ચિઠ્ઠી ઉપાડશે. જે ચિઠ્ઠીમાં તેનું નામ હોય તેના નવા ઘર વિશે વાંચી ત્યાં રહેવામાં તેને શું મજા પડે કે મુશ્કેલી પડે તે જોડીમાં બેસી એકબીજાને કહેશે. આવું આપણે જ્યારે સ્કૂલ ખોલે ત્યારે આવી પ્રવૃત્તિ કરી શકીએ, અત્યારે તો એ શક્ય નથી. હવે અહીંયા લખવાનું છે 10 ને 1 એટલે 11 અંકમાં આપેલા છે, અને અહીંયા 11 એમ લખવાનું છે. હવે છે રીડિંગ ક્રિકેટ. તો એમાં શું કરવાનું હોય તો કે વિદ્યાર્થીઓની 2 ટીમ બનાવો. વર્ગની સંખ્યા વધારે હોય તો 10-10 ની 3-4 ટીમ બનાવી શકાય. એક ટીમનો એક વિદ્યાર્થી વર્ગ સમક્ષ આવી નીચેનામાંથી એક વાક્ય મોટેથી વાંચશે. તે વખતે તે વાંચવામાં કોઈ ભૂલ કરે તો બીજી ટીમના વિદ્યાર્થીઓ આઉટ એમ અપીલ કરશે. શિક્ષક તરીકે તમારે અમ્પાયરની ભૂમિકામાં રહેવાનું છે. દરેક સાચા વાક્યના 10 ગુણ મળશે, એક ભૂલ થાય તો 1 ગુણ કપાય. આ રીતે જે ટીમના સભ્યો વધુ ગુણ મેળવે તેને રીડિંગ ક્રિકેટમાં વિજેતા બનાવવાનું. અહીંયા જો નીચે વાક્ય આપેલા છે એ વાંચવાના, એ વાંચવામાં ભૂલ પડે તો 1 ભૂલનો 1 માર્ક કપાઈ જાય, અને સાચું પડે એના 10-10 માર્ક્સ આપણે ગણતા જવાના છે. હવે સરસ મજાનું ગીત છે, ટીકુબેન તો વાંચવાના શોખીન. ટીકુબેન તો વાંચવાના શોખીન, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. ટીકુબેન તો વાંચનના શોખીન, છોટા ભીમને સોટી પોટી બધું જ વાંચે ખૂબ. બધી જ વાર્તા દાદીમાં ફક બોલે આવે. ટીકુબેનનું લેસન કરતો વાર્તામાં જીન. ટીકુબેન તો વાંચવાના શોખીન, ટીકુબેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા. વાંચતા વાંચતા ઊંઘી જાય ને પહોંચી જાતા જી. ટીકુબેન તો વાંચવાના શોખીન, એક દિવસ તો અંજવાળામાં થયા ટીકુબેન ગુમ. આખા પડીએ સોથી સૌ કોઈ ચાજી પાડે બૂમ. સાણા ટીકુબેન પલંગ નીચે વાંચનમાં તલીમ. ટીકુબેન તો વાંચવાના શોખીન. જો આ કવિતાના કવિ કોણ છે તો કવિયત્રી છે હર્ષવી પટેલ, એને આ કવિતા લખી છે. હવે એક વખત આપણે કવિતા સમજી લઈએ તો એક ટીકુ નામની છોકરી છે, એને વાંચવાનો ખૂબ જ શોખ હતો. તે નાના નાના અક્ષરવાળી રંગીન રંગીન ચોપડીઓ વાંચતી, અને છોટા ભીમને સોટી પોટી બધું જ વાંચે ખૂબ, એટલે કે છોટા ભીમની વાર્તા પણ તે વાંચતી. અને પછી એ બધી વાર્તાઓ તે જેમ મોટા બોલતા હોય, દાદીમાં આપણને વાર્તા કહેતા હોય, એવી રીતે ટીકુબેન પણ જે વાર્તા હોય એ આ બેહુ બોલતા. ટીકુબેનનું લેસન કરતો વાર્તામાંનો જીન, એટલે કે વાર્તાનો જીન હોય. વાર્તા આપણે ઘણી વખત વાર્તા સાંભળતા હોય, આપણા દાદી કે મમ્મી આપણને કરતા હોય, એમાં જીન આવતો હોય, તો એને ટીકુબેનનું લેસન કોણ કરતો તો કે વાર્તાનો જીન કરતો. ટીકુબેન તો વાંચવાના શોખીન, એટલે કે ટીકુબેનને વાંચવું ખૂબ જ ગમતું હતું. ટીકુબેનના ઘરમાં તો ચોપડીઓના થપ્પા હતા, એટલે કે ઘણી બધી ચોપડીઓ હતી. ટીકુની આજ્ઞાથી ની સાથે મમ્મી પપ્પા, એટલે કે ટીકુ મમ્મી પપ્પાને પણ વાંચવાની આજ્ઞા આપતી, એટલે કે હુકમ કરતી. અને એ વાંચતા વાંચતા સુઈ જતી તો ક્યાં પહોંચી જતી, તો કે ચીન સપનામાં એ ચીન પહોંચી જતી હતી. ટીકુબેન તો વાંચવાના શોખીન, એટલે કે ટીકુબેનને વાંચવું બહુ ગમતું હતું. એક દિવસ શું થયું તો કે અંજવાળું હતું, છતાંય બધા ટીકુબેનને ફળિયામાં શોધતા હતા કે ટીકુ ક્યાંય દેખાતી નથી, એટલે બધા એને શોધવા માંડ્યા હતા. અને બૂમો પાડી અને ટીકુ ટીકુ એમ અવાજ દઈ અને શોધતા હતા, એટલે કે સાણા ટીકુબેન ક્યાં હતા તો કે પલંગ નીચે સુધી સુધી. જો અહીંયા તમને ચિત્રમાં
દેખાતું હશે કે ટીકુ ક્યાં સુધી સુધી વાંચે છે, તો કે એકદમ તલીન, એટલે કે એક ધ્યાનથી એ બુક ચોપડી લઈ અને પલંગ નીચે સુતી સુતી વાંચે છે, એટલે બધાને દેખાતી નથી, એટલે બધા એને ફળિયામાં શોધતા હતા, એટલે કે ગોતતા હતા. હવે વાતચીત છે કે ટીકુબેનને શું બહુ ગમતું હતું, તો કે ટીકુબેનને વાંચવું બહુ ગમતું હતું. તમે શું વાંચો છો, એટલે કે તમને કેવી ચોપડીઓ વાંચવી ગમે છે? વાંચવું, લખવું, ગાવું, રમવું, આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે છે? ઘણાને વાંચવું ગમતું હશે, ઘણાને લખવું બહુ ગમતું હશે, ઘણાને ગીત ગાવાનું ગમતું હશે, ઘણાને અલગ અલગ રમતો રમવી ગમતી હશે. તમે ક્યારે વાંચવા બેસો છો, એટલે કે તમે ક્યાં ટાઈમે ક્યાં સમયે વાંચવા બેસો છો તમારા ઘરે? તમે ક્યાં વાંચવા બેસો છો? ઘણા બાળકો હોય તો એ એક રૂમમાં બેસીને વાંચતા હોય, ઘણાને અગાસીમાં બેસીને વાંચવું ગમતું હોય, તો તમે ક્યાં બેસો છો એ તમારે કહેવાનું છે. ટીકુબેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું, તો કે ટીકુબેન એના મમ્મી પપ્પાને પણ વાંચવાનું કહેતા. તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? તમારા ઘરમાં પણ તમારા મમ્મી વાંચતા હોય, પપ્પા વાંચતા હોય, પછી દાદા દાદી ભણેલા હોય તો એ પણ વાંચતા હોય બુક ચોપડીઓ. તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? ઘણાના ઘરમાં ધાર્મિક પુસ્તકો હોય, વાર્તાની ચોપડીઓ હોય. બધા ટીકુબેનને ક્યાં શોધતા હતા? તો કે બધા ટીકુબેનને ફળીએ શોધતા હતા. ટીકુબેન ક્યાંથી મળ્યા? તો કે ટીકુબેન પલંગ નીચેથી મળ્યા. હવે 19 નંબરમાં જોડો અને વાંચો, એટલે કે અહીંયા શું છે કે જે વાક્ય શરૂ થાય છે અહીંયાથી સામે એને જોડવાનું છે. તો ટીકુબેનને તો શું ગમતું એને? તો કે ટીકુબેનને વાંચવાનું ખૂબ ગમતું હતું. પછી તેનું લેસન તો કોણ કરતું હતું? તો કે તેનું લેસન તો કે વાર્તાનું ચીન કરી આપતું. તેના ઘરમાં તો સામે શું વાક્ય આવશે? ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા. બધા ટીકુબેનને બૂમો પાડીને શોધતા હતા. હવે જુઓ, સમજો અને લખો. તો જો અહીંયા શું છે કે એક શબ્દ આપેલા છે અને એ શબ્દમાં જે અક્ષરો છે એ અર્થ એનો કોઈ અર્થ નીકળતો નથી, એ આડાઅવળા લખેલા છે. તો આપણે ઉદાહરણ પ્રમાણે અહીં આપેલું છે એ રીતે આપણે આડાઅવળા શબ્દને ગોઠવી અને સાચો શબ્દ અર્થ નીકળે એવો બનાવવાનો છે. તો પહેલું ડી પ ચો, તો શું બનશે? ચો પ ડી. ન જી, તો શું શબ્દ બનશે? જીન. ન સ લે, તો લે સ ન. રે એડી ફ, તો કે ફળી એ. ન હે બળ કૂટી, તો કે ટીકુ બહે ન. હવે અહીં આપણે નીચે લખવાનું છે 10 ને 4, 14. હવે આપણે આગળ જોઈશું બાકીના. તો ગલંપ, તો શું બનશે શબ્દ સાચો? પલંગ. ના આ, તો આજ્ઞા. ડાવા ચ અ, તો અજવાળા. હવે પછીની પ્રવૃત્તિમાં છે કે તમારા મિત્ર સાથે જોડીમાં બેસો, ગીતના બીજા 5 શબ્દ ઉલટાવીને લખો, એટલે કે આવી રીતે તમારે ઉલટાવીને લખવાના જ છે. અને હવે તમે અને તમારા મિત્ર એકબીજા સાથે ચોપડી બદલાવી લો. તમારા મિત્રએ ઉલટાવેલા શબ્દો તમે સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલા શબ્દો તમારા મિત્રને લખવા કહો. તો અહીંયા એ રીતે લખી લેવાના છે. હવે મોટેથી ગાઓ. તો જાણે મોટો કારીગર ગુથી ગુથી બનાવે ઘર, એવું પક્ષી ક્યુ વળી ડાળે લટકે જેનું ઘર. તો એવું ક્યું પક્ષી છે એ આપણે આગળ જોયું હતું વાર્તામાં, કે સુગ્રીનું જે માળો હોય છે એ ઝાડની ડાળીમાં લટકતો હોય છે અને સરસ મજાનું ગૂંથીને બનાવે છે, એટલે તો એને શિયાળા ઉનાળા અને ચોમાસામાં રક્ષણ મળે છે. હવે ચાલો હસીએ, એટલે કે અહીંયા એક જોક્સ આપેલો છે. દીપુ કહે
हे टीकू, केवो रह्यो दिवस? टीकू कहे, बेकार यार, अमारा टीचर ने कशुं साचुं न कहेवाय। दीपू, केम? टीकू, एमणे पाटियामां राष्ट्रगीत लख्युं ने पूछ्युं, राष्ट्रगीत कोणे लख्युं? दीपू, हं तो? टीकू कहे, मैं कह्युं, सर तमे तो मारी सामे डोळा काढी जोई रह्या। दीपू कहे, हा हा हा, थैंक यू।